ગેરકાયદેસર દુકાનો મુદ્દે ગ્રામ પંચાયતમાં અરજી કરી તો ડેપ્યુટી સરપંચનો પરિવાર અરજદાર પર તૂટી પડ્યું હોય તેમ લાકડીના સપાટા મારી તોડી નાખ્યા ટાટિયા પણ હુમલાખોરો હત્યાના પ્રયાસમાં પહોંચી ગયા જે જો સંદીપ એમ વોચમાં દલિત યુવાને એક અરજી કરી તો તેને ઢોર માર મરાયો અને બંને ટાટિયામાં 5-6 ફ્રેક્ચર કરીને હુમલાખોરો ભાગી ગયા જુઓ હુમલાખોરો આખરે પોલીસના સગંજામાં આવી ગયા સુરેશ વાઘેલાએ ગેરકાયદેસર દુકાનો બાબતે અરજી કરી અરજીની રીતે દુકાનોમાં 6 જણા દસી આવ્યા ઈકોમાં આવેલા હુમલાખોરોએ સુરેશને ઉપડા છાપડી લાકડીના સપાટા માર્યા જંબુસર તાલુકાના ટુંડજ ગામે ગ્રામ પંચાયતમાં દલિત યુવાન સુરેશભાઈ દહિયાભાઈ વાઘેલાએ ગામની ભાગોળી આવેલ તરાવની પાડી ગેરકાયદેસર દુકાનો બાબતે અરજી કરી હતી જે અંગેની રીસ રાખી ડેપ્યુટી સરપંચનો પરિવાર અરજદાર ઉપર તૂટી પડ્યા હતા અને અરજદાર સુરેશ વાઘેલાને પગમાં લાકડીના ઉપરા છાપડી સપાટા મારી તેના ટાટિયામાં 5-6 ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી માર માર્યો હોવાની ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરેશ મારો છોકરો છે, એને 6 જણાએ માર માર્યો છે, બરાબર બે પગ ફ્રેક્ચર થઈ ગયા છે, નકોમાં થઈ ગયા છે. અમે દવાખાને બોલું દવાખાને લાવ્યા છે અને નામ કેસરી સંઘ ફતેહ સંઘ સિંધા આશિફ અજીત સિંધા આશિફ અજીત સિંધા શરીફ અજીત સિંધા મુન્નાભાઈ ઉર્ફે મામા સાદિકભાઈ ઉદયસિંહભાઈ સિંધા આ લોકોએ માર્યો. આ લોકોએ 6 જણાએ માર્યો. વિડીયોમાં જુઓ હુમલાખોરો કપડા ધોતો હોય તેમ લાકડીના ઉપડા છાપડી સપાટા મારી રહ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. પોલીસે ડેપ્યુટી સરપંચના 5 હુમલાખોરોને ઝડપી લીધા ત્યારે હજુ એક વોન્ટેડ આરોપી પોલીસના સકંજામાં ક્યારે આવે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એસએમબી ન્યૂઝ, ભરૂચ.